ગુજરાતના આદિવાસી સિનિયર નેતા અને નાંદોદ વિધાનસભાના ચાર ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા તેઓના 150 જેટલા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા. 2017માં તેઓ કોંગ્રેસના મેન્ડેટ 6000 કરતા વધારે મતથી ચૂંટણી જીત્યા હતા. ત્યારે તેઓને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મેન્ડેટ આપવામાં આવ્યું ન હતું ત્યારે કોંગ્રેસના ઉમેદવાર હરીશભાઈ વસાવાની હાર થઈ હતી. નાંદોદ વિધાનસભાના પીડી વસાવા અને નર્મદા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેન્દ્ર વાળંદ સાહેબ તેમના ટેકેદારો સાથે આજે કોંગ્રેસમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા શૈલેષભાઈ પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના પ્રદેશના કોંગ્રેસના નેતાઓની હાજરીમાં તેઓ આજે તેઓના ટેકેદાર સાથે કોંગ્રેસમાં જોડાયા છે. પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા કોંગ્રેસમાં જોડાવાથી નર્મદા જિલ્લામાં ફરી કોંગ્રેસ વધુ મજબૂત બનશે તેમ કહી શકાય. આજે વિશેષ આનંદ છે કે મને ફરી સેવા કરવાની તક મળી છે. કોંગ્રેસ વિચારધારા કોંગ્રેસ મેં કોઈ દિવસ છોડી નથી. હું ઘેર હતો છતાં પણ કોંગ્રેસ ને મેં છોડી નથી. એ વખતની કંઈક ટેકનિકલ વાત હશે ગમે તે એની હાથે એ નથી, પણ કોંગ્રેસની વિચારધારાને મેં વરેલો છું. આજે પણ અને જયારે ઉપર જવાનું હશે ત્યારે પણ આ કોંગ્રેસમાં રહીને જવાનું. મને એવા સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવજીના સમયમાં પણ હું એમએલએ હતો, આદરણીય અહમદ પટેલ સાહેબ હતા ત્યારે પણ કોંગ્રેસના જયારે જયારે પ્રવાસ હોય તો લગભગ અમે બધા સાથે રહેતા અને કોંગ્રેસને મજબૂત કરવા માટે કોંગ્રેસનો સંદેશો ગામે ગામ પહોંચાડવા માટે અમે રાત દિવસ એમના માર્ગદર્શનમાં રાહુલજી જ્યારે પણ હતા ગુજરાતમાં ત્યારે અમે એની જાહેર સભાઓ કરવામાં તન મન અને જો અમને જુસ્સાથી એ કાર્યક્રમને પરિપૂર્ણ સફળ બનવા માટે અમે બધા નર્મદા જિલ્લાના કોંગ્રેસના આગેવાને ખૂબ મહેનત કરી છે અને આજે પણ એક દેશની આશા રાહુલજી તરફ છે. આપણે બધા કોંગ્રેસના સૈનિકો છે તો આપણે દેશને એક અને અખંડિત બનાવવા માટે અને હજુ પણ વિકાસના પંથે લઈ જવા માટે આપણે બધાએ કોંગ્રેસજનોએ કોંગ્રેસ સાથે રહેવાનું છે અને જ્યારે જ્યારે કોંગ્રેસ તરફથી કોઈ પણ લોક ઉપયોગી આંદોલનો કે એ હોય તેમાં વધારેમાં વધારે સંખ્યામાં રહીને એ મુશ્કેલીઓ દૂર કરવા માટે આપણે હંમેશા કટિબદ્ધ રહીએ એ જ મારી આ તકે અભિલાષા છે, અભિનંદન છે. મને ફરી કોંગ્રેસમાં એક એક્ટિવ કરીને મને લોકોની સેવા કરવાની તક આપી છે અને કોંગ્રેસના જે સંદેશ જે યોજનાઓ છે એના આદર્શો છે એને ઘેર ઘેર પહોંચાડવાની જે ફરી તક આપી છે એ બદલ આજે આદરણીય શ્રી અર્જુનસિંહ મોઢવાડિયા સાહેબ, સરદભાઈ પરમાર સાહેબ, પટેલ સાહેબ સાહેબ અને બધા મારા કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા પત્રકાર મિત્રો હંમેશા દેશની ચોથી જાગે હંમેશા સારું કામ અને કોઈ પણ કાર્યક્રમ તમે ગામડે ગામડે સુધી પહોંચાડો છો અને હવે પણ પહોંચાડતા રહેશે અમારો સંદેશો પણ એવી અમે અપેક્ષા રાખીએ તે વધારે પડે. જય જય ભારત. તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન, પર્સનલ લોન, વાહન લોન, કોમર્શિયલ વ્હીકલ લોન, ટ્રેક્ટર લોન, સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ. આકર્ષક વ્યાજદર, પ્રોસેસ ફી શૂન્ય છે. આપ સંપર્ક કરો, બેંક આપના દ્વારે આવશે. મોબાઈલ નંબર છે 7046995102, બીજો નંબર છે 7046995136. ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ. જિલ્લા બેંક આપણી બેંક, હવે આપના આંગણે. Thank you.
આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે. અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમના 100થી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે. કોર્સ મર્યાદિત 3 માસ માટે છે. બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ. અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી. અભણ હશે તો પણ ચાલશે. વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે. તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે. સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7,000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે. તો જલ્દીથી તમારું એડમિશન લો.